અમદાવાદના સ્થાનિક જાગૃત નાગરિક અતુલ દવે દ્વારા એક વિડીયો બનાવીને વાયરલ કરવામાં આવ્યો છે અને આ વિડીયોમાં તે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને ખુલ્લી ચેલેન્જ આપી રહ્યા છે કે મને 48 કલાકનો સમય આપો તો હું મારી પોતાની ગાડી લઈને દારૂના અડ્ડાથી આપના ગાંધીનગરના બંગલા સુધી આવીને દારૂ આપી જાઉં તો પણ ક્યાંય મને પોલીસ રોકશે નહીં અને બીજી વાત એ કે ગુટકા અને સિગારેટના વિક્રેતા પાસેથી પણ કાળા બજારમાં માલ ખરીદીને આપના બંગલા સુધી આપી જવાની મારી તાકાત છે કારણ કે પોલીસ તો ક્યાં કોઈને તપાસે જ છે તેથી આ વિડીયો એ કહી રહ્યો છે કે ગુજરાત રાજ્યના ગમે તે ખૂણે તમે હશો તમને દારૂ તમાકુ અને સિગારેટ તો મળી જ રહેશે જેથી આ વિડીયો ઉપરથી એવું કહી શકાય કે એક સ્થાનિક નાગરિક દ્વારા સરકારની કેટલી મોટી પોલ ખોલી પાડવામાં આવી છે. satyade.com અમદાવાદ. નમસ્કાર, જય ગુજરાત. રૂપાણી સાહેબ, તમે જો મને 48 કલાકની છૂટ આપો અને એટલું કહો કે ભાઈ હું ગાડી લઈને નીકળું, એ મારી ગાડી દારૂના અડ્ડાથી લઈ અને તમારા ગાંધીનગરના બંગલા સુધી ચેક કરવામાં નહીં આવે અને કાળા બજારમાં મળતા પાન ગુટકા સિગરેટ તમાકુ લઈને આવું તો એ કાળા બજારિયાથી લઈ અને તમારા બંગલા સુધી રોકવામાં નહીં આવે તો હું તમને માગો એ બ્રાન્ડની દારૂની બોટલ અને તમે જે બીડી માગો એ બ્રાન્ડની બીડી, જે ગુટકા કોઈ ગુટકા સિગરેટ અને માવા તમારા બંગલા સુધી પહોંચાડું. તમને એવું લાગશે કે આવી હું વાત કેમ કરી રહ્યો છું. તો રૂપાણી સાહેબ, આ વાત એટલા માટે કરી રહ્યો છું કે ગુજરાતના લાખો નાગરિકો અત્યારે લૂંટાઈ રહ્યા છે અને એન કેન પ્રકારે એ લોકો આ વસ્તુ મેળવવા માટે જે હેરાન પરેશાન થાય છે એની કોઈ સીમા જડતી નથી. આખરે કેમ, સેના માટે આવું નાટક? તમે એક બાજુ 70,000 લોકોને દારૂની પરમિટો આપી છે, 45 દુકાનો ગુજરાત રાજ્ય સરકારે ખોલી છે, તો એ 70,000 લોકોને દારૂ પીવા માટે તમે સ્વાસ્થ્યનું કારણ આપ્યું છે તો શું એમનું સ્વાસ્થ્ય બગડે એવું તમે ઈચ્છો છો? જે લોકો વર્ષોથી ડ્રિંક કરે છે એ લોકોને 500ની બોટલ 2500માં મળે અને એમાં સરકારને કશું ના મળે એવું આપ કેમ કરી રહ્યા છો? આખરે આનાથી ગુજરાતને ફાયદો શું છે? તાત્કાલિક ધોરણે ગુજરાતમાં જે લોકોને દારૂની પરમિટો આપેલી છે એ લોકોને ગુજરાત સરકારની દુકાનો લીકર શોપ ઉપરથી બને એટલી વહેલી તકે દારૂ મળે એવી વ્યવસ્થા કરો જેથી કરી અને એ લોકોને કાળા બજાર ના ખર્ચવા પડે અને ગુજરાત સરકારને ટેક્સની આવક થાય. બીજું, અત્યારે લોકડાઉનમાં આપે પાન પાર્લરો બંધ કરાવેલા છે તો શું આપ એવું સમજો છો કે ગુજરાતમાં સિગરેટ તમાકુ બીડીને ગુટકા ને માવા નથી મળતા? રૂપાણી સાહેબ, તમે પોતે જ વિડીયોમાં કહી ચૂક્યા છો કે મને ખબર છે બધું ક્યાંથી મળે છે. તો આજે જે માવો 10 ને 20 રૂપિયામાં મળતો હતો સાહેબ, એ 50 રૂપિયા ને 70 રૂપિયામાં મળે છે. એક પડીકી જે 10 રૂપિયાની મળતી હતી એના અત્યારે 50-50 રૂપિયા લેવામાં આવે છે. સિગરેટના પેકેટના 500-500 રૂપિયા લેવામાં આવે છે. એક બાજુ આ નાગરિકોના ધંધા રોજગાર બંધ છે, આવક બંધ છે અને બીજી બાજુ એમને જે રેગ્યુલર વસ્તુ છે એના 10-10 ગણા ભાવ ચૂકવવા પડે છે. આવી લૂંટ કેમ કેમ રૂપાણી સાહેબ આપને આ બધું દેખાતું નથી? આખરે આ લોકોનો વાક શું છે? ગુજરાતમાં ચલો દારૂ બંધી છે, સિગરેટ ગુટકા ઉપર તો પ્રતિબંધ નથી જ ને? હા, પ્રતિબંધ છે પણ એ ખાલી ગુજરાતની જેલ પૂરતો છે અને એ પણ નાટક જ છે. જેમ ગુજરાતમાં દારૂ બંધી હોવા છતાં દારૂ છૂટથી મળે છે એ જ રીતે ગુજરાતની જેલોમાં બધું મળે જ છે અને અત્યારે તો એ બિચારાઓની હાલત ખરાબ છે. કેમ કે 12 લોકોને 10 ગણો ભાવ આપવો પડતો હશે તો અંદર તો કેટલો ભાવ આપવો પડતો હશે? આડા દિવસે એમને બી બીડીનું જે 20 રૂપિયાનું બંડલ એમને 50 રૂપિયામાં મળતું હતું અંદર. આ બધું ઓફ પેપર છે રૂપાણી સાહેબ. આના કઈ વિડીયો પુરાવા ના હોય એનો મતલબ એ નથી કે આ વાત ખોટી છે. તમે ગુજરાતના કેદીઓ જેટલા જેલ છે એના કેદીઓને કહો કે ભાઈ તમારું નામ નહીં આવે અને અમે કંઈ નહીં કે એને પૂછો કે આ વસ્તુ મળે છે કે નથી મળતી.
એ જ રીતે ગુજરાતમાં 70,000 તો પરમિટો તમે આપી છે, બાકી મારા હિસાબે 60 લાખ લોકો ડ્રિંક કરે છે અને બધા લોકો રેગ્યુલર દારૂ લાઈન પીવે છે. તમે કશું જ રોકી શકતા નથી, ખાલી બકવાસ જ છે બધું. પણ કમસે કમ હાલે દારૂ મળે છે. તમે એવું ના સમજતા કે આજ ગુજરાતમાં દારૂ નથી મળતો. આટલી લોકડાઉનની ખરાબ તમે પરિસ્થિતિ છે, એક એક માણસને ડ્રોનવાળા ઘરમાંથી છત ઉપર બેઠા હોય તો પકડી જાય છે, પણ દારૂની બોટલો ક્યાંય પકડાતી નથી. કેમ કે ઉપરથી નીચે સુધી સેટિંગ છે બધું. મારી રૂપાણી સાહેબ આપને બહુ નમ્ર વિનંતી છે કે આદર્શ અને વ્યસન મુક્તિની જે સુફિયાણી વાતો છે ને, એનાથી આ બધું બંધ ન થાય. એનાથી ઉપરથી કાળા બજાર થઈ રહ્યો છે અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે, અને આર્થિક રીતે ઘરે બેઠેલા લોકો, જે લોકો પાસે એમ પણ પૈસા નથી, એ લોકો આર્થિક રીતે પણ બરબાદ થઈ રહ્યા છે. મહેરબાની કરી અને ગુજરાતમાં તાત્કાલિક રીતે જે 10-10 ગણા ભાવે દારૂની બોટલો અને આ પાન બીડીને બધું મળી રહ્યું છે, એ મૂળ ભાવે મળે અને ગુજરાત સરકારના આવક થાય એવી વ્યવસ્થા કરો. કમસે કમ દારૂના જે પરમિટ ધારકો છે એમના, તમે સ્વાસ્થ્ય માટે પરમિટો આપી છે તો એમના વિશે વિચારો, અને જે લોકો પ્રતિબંધ નથી જે વસ્તુ ઉપર, પાન બીડી સિગરેટ, એ લોકો પણ કારણ વગરના 10-10 ગણા ભાવ આપી રહ્યા છે, એ લોકોને પણ હેરાન થતા બચાવો એવી મારી નમ્ર વિનંતી છે. બીજું, આદર્શની સુફિયાણી સલાહો આપવાવાળાને મારી બહુ નમ્ર વિનંતી છે કે તમારી બુદ્ધિ અને તમારા જે આદર્શો છે ને, ભાઈ તમારી જોડે રાખો. તમારા આવા ફાલતુના આદર્શોના હિસાબે જ ગુજરાતના લાખો નાગરિકોના બંધારણીય અધિકારનું હનન થઈ રહ્યું છે, ગુજરાતમાં 1,000 કરોડનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, અને ગુજરાતમાં કાળા બજારને પ્રોત્સાહન મળી રહ્યું છે. એટલે તમે તમારી જોડે આ સલાહ રાખો. આમાં કોઈ આ મારા વિડીયોમાં આવા કોઈ ડફોડોએ કોમેન્ટ કરવી નહીં કે આનાથી ગુજરાતનું ભલું થઈ રહ્યું છે. કશું જ ભલું થઈ રહ્યું નથી, નર્યું ગુજરાતને લૂંટવામાં આવી રહ્યું છે, અને પ્રત્યક્ષ નહીં પણ પરોક્ષ રીતે ગુજરાત સરકાર પણ આમાં આંખ આડા કાન કરી રહી છે એવી મારી રજૂઆત છે. ફરીથી ગુજરાત સરકારને નમ્ર વિનંતી, ગુજરાતના મુખ્યમંત્રીને નમ્ર વિનંતી કે તાત્કાલિક ધોરણે ગુજરાત સરકારે જે દારૂની પરમિટો આપી છે એ લોકોને દારૂ મળી રહે એવી વ્યવસ્થા કરે, અને વહેલામાં વહેલી તકે પાન પાર્લરો ચાલુ કરે, જેથી કરી અને ગુજરાતના જે કરોડો લોકો જેમને રેગ્યુલરલી આનું સેવન કરે છે એ લોકો હેરાન પરેશાન થતા અને લૂંટાતા બંધ થાય. આભાર. YouTube પર જાઓ અને અમારી ચેનલ satyade.com ને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે.